ખાસ ખબરની ટીમ આજે પહોંચી ગઈ છે વૈશાલીનગર શેરી નંબર 3 ખાતે, કે જ્યાં મતદારો ગાજતે વાત એટલે કે ઢોલ નગારા સાથે મતદાન કરવા જઈ રહ્યા છે. ત્યારે આપણે વાત કરીશું કે મતદારોનો મિજાજ શું છે. ઉત્સાહ હાલ આપણને જોવા મળી રહ્યો છે કે આપણે વાત કરીશું. શું નામ છે કાકા આપનું? હીરાભાઈ જોગરાણા. હીરાભાઈ, શું લાગે છે ભાજપની સરકારમાં વિકાસ થયો છે? વાહ, થયો છે. માલધારી સમાજનું ઘણા છેલ્લા ટાઈમથી થોડો વિવાદ ચાલી રહ્યો છે, તો એના વિશે શું કહેશો? તોય છતાં તમે પરિવર્તન ઈચ્છો છો કે પુનરાવર્તન? માલધારી વિશે જે કાંઈ ચાલી રહ્યું છે, અમે સરકારમાં રજૂઆત કરેલી છે, અહીંયા રજૂઆત કરેલી છે, એમાં અમને પોઝિટિવ જવાબ મળેલો છે, અને અમને આ સરકાર ઉપર પૂરેપૂરો ભરોસો છે, પૂરેપૂરો વિશ્વાસ છે કે અમારા માલધારી સમાજની વાત માન્ય રાખશે. રાજકોટમાં શું વિકાસ થયો એવું લાગે છે રાજકોટમાં કે દેશમાં મોદી સરકારના રાજમાં? મોદી સાહેબની સરકારમાં ખૂબ વિકાસ થયો છે. ખૂબ બધા મંદિરો, આજે છેલ્લામાં છેલ્લું જે રામ ભગવાનનું, જો અયોધ્યા લઈએ તો આજે 500 વર્ષથી જે આપણે કોઈને કલ્પના નહોતી કે રામ ભગવાન અયોધ્યામાં બિરાજમાન થશે, એ આજે મોદી સાહેબની મોટામાં મોટી જો ભેટ હોય કોઈ આખા સમાજને, સરકારને, બધાય દુનિયાને, તો મોટામાં મોટી ભેટ ભગવાનને, રામ ભગવાનની આપી છે. અને એના હિસાબે હિન્દુથી માંડીને સમગ્ર જનતા મોદી સાહેબની સાથે છે. શું નામ છે બાપનું? કીતુબેન. કીતુબેન, શું લાગે છે પરસોત્તમ રૂપાલ આવશે કે પછી પરેશ ધાનાણી? એ ભૂલી જવાનું હોય અમારી ટીમ. ઉમેદવારને જોઈને નહીં પણ જે રાજકીય નેતા છે મોદીને જોઈ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જોઈને મત આપવા જાવ છો? હા, શા માટે બા? બસ અમારો વિકાસ કર્યો છે રાજકોટનો. તો જે રામ મંદિર બન્યું છે ને એ બહુ સારા મારું રામ મંદિર જી આવ્યા. એમ બરાબર, કેવું લાગ્યું ત્યાં? બધી સુવિધા બધી કેવી છે? બહુ સુવિધા છે, અમે જી આવ્યા. હો લ્યો, હવે શું ઈચ્છો છો? અમારું સમાજનું કામ કરજો, બીજું કાંઈ નહીં. આ ડબ્બા બબ્બા બંધ કરાવજો, લ્યો જે ઢોર પકડ પાર્ટી આવે છે બંધ કરાવજો. અમારા બધાની ઈ છે કે આ ઢોર આવે છે ને છોડી જાય છે ખીલેથી, ઈ તમે કરાવી દીજો, તમને કહું છું. માલધારી સમાજની એવી રજૂઆત છે કે સરકાર મોદી સરકારની જ આવે, ભાજપ જ આવે, પરંતુ જે એમના પ્રશ્નો છે તે વહેલી તકે સરકાર હલ કરી દે છે. ઢોર બાંધેલા હોય છે, ખુલી છોડીને મૂકી જાય છે એ લોકો કે જતા રહે છે લઈને, તો એના વિશે એમનો જે પ્રશ્નો છે એના હલ કરવામાં વધુ આપણે વાત કરીશું. શું નામ છે ભાઈ આપનું? કિમજીભાઈ જોગરાણા. કિમજીભાઈ, શું લાગે છે પરસોત્તમ રૂપાલા કે પછી પરેશ ધાનાણી? મોદી સાહેબ જ, ખાલી મોદી સાહેબ જ આવશે. શા માટે મોદી સાહેબ? મોદી સાહેબે એક તો પેલા વહેલા નાના માણસોને આયુષ્યમાન કાર્ડ આપ્યા. આજે જે અમારી સંખ્યા છે એમાંથી 50% ઉપર અમે આયુષ્યમાનનો લાભ લીધેલો છે. નાનામાં નાનું માણસ હોય તો એને કોઈ દી દવાખાનાનો 1 રૂપિયો ખર્ચ નથી થતો. તો પહેલાં વહેલાં તો આયુષ્યમાન કાર્ડ અમને આપ્યું. બીજું કે અમને ઘણા અમારા સમાજના પ્રશ્ન છે એ સાંભળ્યા છે અને સોલ્વ કર્યા છે, અને આ પ્રશ્ને અમે મૂકી દીધો છે માલ આ ગાયુંવાળો, એ અમને 100% ભરોસો છે, એ બહુ વહેલી તકે અમને એ સોલ્વ કરી દેવાના છે. એટલે જ અમારા બૈરાવ એક સાથે વાતે ગાતે આજે અમે એને કીધું છે કે થઈ જશે, એટલે વાતે ગાતે મતદાન કરવા નીકળ્યા છે. આજે લોકશાહી પર્વની જે ઉજવણી કરી રહ્યા છે, ગાજતે વાજતે આ માલધારી સમાજ છે તે મત આપવા જઈ રહ્યા છે, ક્યાંક ને ક્યાંક સરકાર પાસેથી તેમને થોડી ઘણી આશા છે કે સરકાર જે માલધારી સમાજના જે પ્રશ્નો છે તે ચોક્કસપણે દૂર કરશે. આજે આપણે વાત કરીશું ડોક્ટર દર્શનાબેન પંડ્યા સાથે. દર્શનાબેન, શું કહેશો કે શું લાગી રહ્યું છે રાજકોટમાં, કોની સરકાર આવશે, પરસોત્તમ રૂપાલા કે પછી પરેશ ધાનાણી? માત્ર રાજકોટમાં જ નહીં પણ સર્વત્ર કેસરીઓ, અને એકમાત્ર નામ હોય તો એ આપણા લોકલાડીલા વડાપ્રધાન આદરણીય મોદી સાહેબનું છે. એટલે સર્વત્ર ખૂબ ઉત્સાહજનક વાતાવરણ છે, અને આદરણીય હીરાભાઈ જોગરાણાની આગેવાનીમાં અને જીતુબેન સાકેની સાથે આપણે જોઈ શકીએ છીએ કે ખૂબ મોટી સંખ્યામાં ભરવાડ બહેનો, માલધારી સમાજના બહેનો વાજતે ગાજતે મતદાન કરવા જઈ રહ્યા છે. એની સાથે અમારા દેવકરણભાઈ જોગરાણાના સાથે યુવા મિત્રો પણ જોડાયા છે, એટલે ખૂબ સુંદર વાતાવરણ છે. દર્શાબેન, ક્યાંક ને ક્યાંક માલધારી સમાજમાં ઢોરપકડ પાર્ટી દ્વારા રોષ જોવા મળતો હોય છે, તો એના વિશે શું કહેશો તમે? આપણે હમણાં જ જાણ્યું કે આદરણીય હીરાભાઈ અને અગ્રણીઓની રજૂઆત સાથે ખૂબ યોગ્ય પ્રતિભાવ આપવામાં આવ્યો છે, અને એ લોકોને સંવાદ પછી આશા પણ છે અને એમની સમસ્યા હલ થશે. છેલ્લા
ઘણા સમયથી રાજકોટ લોકસભાની સીટ છે તે ચર્ચામાં રહી છે. રાજ્યભરમાં બધા લોકોનું જે અત્યારે ધ્યાન હોય તો રાજકોટ લોકસભા સીટ ઉપર જ છે, તો એ વિશે શું કહેશો? એ કોઈ ઇફેક્ટ કરશે? મેં પહેલાં પણ કહ્યું એમ, માત્ર અને માત્ર અત્યારે મોદી સાહેબ જ છે અને મોદી સાહેબ જ ઇફેક્ટ કરશે. માત્ર ને માત્ર મોદી સરકાર જ છે, ભાજપની સરકાર જ આવી જોઈ તેવો લોકોમાં સૂર વહી રહ્યો છે. વધુ મળશું મતદારો સાથે. હું છું મીરાબેન ખાસ ખબર.